મિત્રો પ્રશ્ન તમારી સમક્ષ હાજર જ છે. ગણ એક બે ત્રણ પર સંબંધ કંઈક આપેલો છે જે છે 1 2 2 1 અને 2 3, એટલે કે 1 ને 2 સાથે સંબંધ છે, 2 ને 1 અને 2 ને 3 એમ બે વસ્તુ સાથે સંબંધ છે. તો આ સંબંધ તમારા ચેપ્ટર 1 નો પ્રશ્ન કહેવાય. પરંપરિત સંમિત સ્વવાચક અને ત્રણેય હોય તો સામ્ય, આવા કંઈક ઓપ્શન છે. કરીએ સોલ્વ કઈ રીતે? તો મિત્રો સ્વવાચકતા જોવા માટે તમારી પાસે આ વસ્તુ હોવી જરૂરી છે અને આપી છે રકમમાં. તો કે ગણ તમારો છે 1 2 અને 3. હવે જો પ્રભુ આ સંબંધ સ્વવાચક હોય તો મોટો પ્રશ્ન કઈ નથી ભાઈ, સંબંધના દરેક ઘટકની પેર પોતાની સાથે આરમાં હોવી જરૂરી છે. દરેક પેર દરેક હોવી જરૂરી છે. દરેક એટલે દરેક જ 2 2 અને ત્રીજી પેર છે 3 3. અને આ બધી તમને બહુ મારા કરતા વધારે માહિતીઓ હોય. જુઓ તો આ ત્રણેય પેરામાં પધારેલી છે. અરે સાહેબ એકઈ નથી, આ તો ના પાડી દો ભાઈ, નથી નથી ને નથી. તો સ્વવાચક નથી, એવો ઓપ્શન હોય તો એને ટીક કરી જ દેવો, પણ એવો એકેય ઓપ્શન નથી, સ્વવાચક નથી. તો આગળ વધો. સંમિત માટે આ ગણની જરૂર હવે નથી પડવાની, ગણની જરૂર ફક્ત સ્વવાચકતા ચેક કરવા માટે જ રહેશે. ડન છે, આગળ વધો. તો હવે તમારે કરવું પડે સ્વવાચકતા માટે. સ્વવાચક નથી તો પૂરું થઈ ગયું ભાઈ, સ્વવાચકની તો વાત જ અટકી. તો સંમિત માટે આપણે અલગ પેન જ ઉપાડી લઈ ભાઈ. ઓકે, સંમિત માટે દરેક જોડ પકડવાની થાય જે તમારા સંબંધમાં હોય એ જ પકડી. સાહેબ પહેલી જોડ છે 1 2, ઈ આર માં કે એસ માં હોવી જ જોઈએ છે. તો તમારે શું ચેક કરવાનું? તો કે એનાથી ઉલટું હોવું જ જોઈએ. તો આનાથી ઉલટું 2 1 થાય. સાહેબ છે જુઓ એની બાજુમાં બેઠ દેખાય છે, 2 1 બિલોંગ્સ ટુ એસ છે. તો આનાથી ખુશ નથી થવાનું, બીજી પેરમાં જવાનું છે. ડન, બીજી પેર જુઓ, બીજી પેર છે 2 1. અહીંયા રહી ભાઈ બંધ, બીજી પેર 2 1 બિલોંગ્સ ટુ એસ. તો એનાથી ઉલટા, આનાથી ઉલટા બે ઘટકો જુઓ તો કે થાય 1 2. તો 1 2 એસમાં છે કે નહીં નિહાળો જુઓ. અરે છે, આ રહ્યો પહેલો જ 1 2 છે, આવે છે. આ તો 1 2 બિલોંગ્સ ટુ એસ છે, એટલે કે હજી ખુશ નથી થવાનું. ત્રીજો અને અંતિમ પેર જુઓ. તો ત્રીજી પેર છે 2 3 બિલોંગ્સ ટુ એસ છે. તો એનાથી ઉલટી પેર, આનાથી ઉલટી પેર 3 2. 3 2 બિલોંગ્સ ટુ એસ છે? ના, નથી. કા નથી? ક્યાંમાં 3 2 દેખાય? ના દેખાય. તો નથી, તો પતી ગયું ભાઈ, એકય જોડમાં નથી. એન્જોય, સંમિત સંબંધ નથી. હાલો એવો ઓપ્શન હોય તો પણ ટીક કરી નાખવો, પણ સંમિત સંબંધ નથી એવો ઓપ્શન એકય છે? નથી 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 ભાઈ, નથી એવો ઓપ્શન, સંમિત નથી એવો એક પણ ઓપ્શન નથી. તો છેલ્લું અને અંતિમ પરંપરિત. ઓકે, ડન છે. અમને આપણે થોડું નાનું બનાવીને એટલે તમને પછી પ્રશ્ન સામે રહીએ ભાઈ બંધ. ડન છે, ડન છે અને ડન છે. ઓકે, સ્વવાચક સંમિત અને લાસ્ટ લઈએ પરંપરિત. તો શું કરવાનું યાદ કરો, પરંપરિતમાં બે જોડ એવી સિલેક્ટ કરવાની જેનો પ્રથમનો એન્ડ અને બીજાની શરૂઆત સરખી હોય. ક્લિયર? તો આમાં જુઓ તો પહેલું છે 1 2 અને બીજું એવું પકડો ભાઈ જેની શરૂઆત 2 થી હોય. કેટલાથી હોય? 2 થી, જેની શરૂઆત હોય. તો એવું એની બાજુમાં જ છે 2 1. આ બેનું કોમ્બિનેશન તો તમને ખબર જ છે કે આ બે સમાન હોવા જ જોઈએ, છે ભાઈ સમાન. તો આ એનું કોમ્બિનેશન થાય 1 1, અને 1 1 તમારા સંબંધમાં હોવો જ જોઈએ. અરે ભાઈ ક્યાંમાં 1 1 દેખાય છે? નથી, તો પતાવ્યું બિલોંગ્સ ટુ નથી, તો સ્વવાચકય નથી, સંમિતય નથી, અને છેલ્લું તમે આ ચેક કર્યું એટલે પરંપરિતય નથી. આવો જે ઓપ્શન હોય ત્રણમાંથી એ ટીક કરવો. મને અત્યારે એક પહેલો ઓપ્શન દેખાય છે, પરંપરિત નથી એવો ઓપ્શન છે, એટલે તમારો જવાબ રહેશે પરંપરિત નથી. બરાબર છે?